hope you all are fine. Okay, kids, अपने last lecture में अंदर सादा वाक्य जोया हता. केवा वाक्य जोया हता अपने? सादा वाक्य जोया हता. सादा वाक्य એટલે કેવા વાક્યો કે જેમાં કાના માત્રાનો ઉપયોગ થતો ન હોય એવા વાક્યોને સાદા વાક્યો કહીએ છીએ આપણે. બરાબર છે? ચાલો કિડ્સ, આજે આપણે છે ને આપણે બુકમાં આપેલા વધુ સાદા વાક્યો છે ને એ બોર્ડ ઉપર જોઈએ. કિડ્સ, સૌથી પહેલું વાક્ય જોઈએ આપણે. શું લખેલું છે? મલય લક. મલય લક. પછી સામેની બાજુ શું લખેલું છે? મલય કમળ લક. મલય કમળ લક. જો કિડ્સ, મેં તમને લાસ્ટ સેશનમાં છે ને એ સેન્ટેન્સ માટેના ત્રણ રૂલ્સ છે એ કીધા હતા. તો કે સૌથી પહેલો રૂલ એ હતો કે જ્યારે પણ આ રીતે નિશાની આપે કુંભાની આ જે નિશાનીઓ કરેલી છે જો એને આમ પણ કરે અને આમ પણ કરે તો આપણે એવું નથી દીદી નામ અમુકમાં આવી ગયેલી છે અમુકમાં આવી ગયેલી છે બંને રીતે ચાલે રાઈટ. તો આ જે નિશાની કરેલી છે કુંભાની એનો મતલબ શું કે ત્યાં આપણે શું લેવાનો પોઝ લેવાનો ત્યાં શું લેવાનો આપણે પોઝ લેવાનો બરાબર. રૂલ નંબર 2 સ્મોટો. રૂલ નંબર 2 સેન્ટેન્સ પૂરો થાય ત્યારે એના અંતે ફૂલ સ્ટોપ કરવાનું. સેન્ટેન્સ પૂરો થાય, સેન્ટેન્સ પૂરો થાય તો શું કરવાનું? ત્યાં ફૂલ સ્ટોપ કરવાનું, રાઈટ. અને રૂલ નંબર 3, એ તો બહુ અગત્યનો રૂલ છે. બે શબ્દો વચ્ચે બે શબ્દો વચ્ચે વન ફિંગર ડિસ્ટન્સ. બે શબ્દો વચ્ચે વન ફિંગર ડિસ્ટન્સ રાખવાનું, રાઈટ. તો આ રીતે છે એ આપણે સેન્ટેન્સ જ્યારે લખીએ કે કોઈ પણ લખાણ લખીએ ત્યારે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે, રાઈટ. ચાલો સૌથી પહેલું સેન્ટેન્સ શું રાખ્યું આપણે? મલય લક. લક પછી દીદી સ્ટોપ કરી દેજો. શા માટે સ્ટોપ કર્યો? તો કઈ આ ફૂલ સ્ટોપ ની નિશાની છે, રાઈટ. ત્યારબાદ મલય કમળ લક. મલય કમળ લક, રાઈટ. તો આયા છે આપણે પોઝ દીધો મલય કમળ લક. ત્યાં સેન્ટેન્સ છે એ પૂરું થઈ જાય છે, બરાબર છે. ત્યારબાદ નંબર 2 જોઈએ. વદન ખસ. વદન ખસ. વદન પછી શું લીધું? પોઝ લીધો. શા માટે? અહીંયા કોમાની નિશાની છે. વદન ખસ. સામેની બાજુ જોઈએ. વદન ઝટપટ ખસ. વદન ઝટપટ ખસ, રાઈટ. તો જોયું તમને ડિફરન્સ ખબર પડે છે કે જ્યારે આપણે કોમાની નિશાની છે ત્યાં આપણે પોઝ લઈએ છીએ, બાકી સેન્ટેન્સ છે એ આપણે ચલાવે રાખીએ છીએ. ફૂલ સ્ટોપ આવે છે તે સેન્ટેન્સ છે એ પૂરું થઈ જાય છે જો કાંઈ લખાણ નથી અથવા નવું વાક્ય છે એ ચાલુ થાય, રાઈટ. તો હજી તમે શીખો છો ને કિડ્સ, એટલે આવી બધી વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે, પછી તો તમને સમજાઈ જ જશે, બરાબર છે. ચાલો ત્યારબાદ જોઈએ નંબર 3. ચમન કર. ચમન કર. સામેની બાજુ શું લખેલું છે? ચમન જતન કર. ચમન જતન કર, રાઈટ. તો શું કીધું છે? ચમન કર. પછી શું કીધું છે? ચમન જતન કર. ત્યારબાદ સેન્ટેન્સ જોઈએ આપણે. ફલક કર. શું લખેલું છે? ફલક કર. આખું સેન્ટેન્સ સામેની બાજુ જોઈએ.
फलक शरम कर, फलक शरम कर। आपको सेंटेंस आप अलाइन बोलिए, फलक कर फलक शरम कर। राइट, त्यार पछी आपणे नंबर 5 લખેલું છે। નંબર 5 માં સરળ તર સામેની બાજુ સરળ સરસ તર રાઈટ, સરળ તર સરળ સરસ। હવે જેમ જેમ વાંચતા જશો ને એમાં તમને શું થતી જશે, વાંચનની છે ને ગ્રીપ આવતી જશે અને વધારે ને વધારે છે ને એ વાંચન કરવાની પ્રેરણા મળશે, વધારે ને વધારે વાંચવું ગમશે કે હજી કઈક વાંચું। બરાબર છે, ત્યારબાદ જોઈએ આપણે તપન કર આખું સેન્ટેન્સ જોઈએ। તપન તરત કર રાઈટ, ત્યારબાદ જોઈએ રજત કર આખું સેન્ટેન્સ જોઈએ, રજત વજન કર બરાબર છે। ત્યારબાદ જોઈએ આપણે રમણ લટ જો બધી જગ્યાએ છે એ વન ફિંગર ડિસ્ટન્સ છે એ રાખેલું છે તો તમારે પણ છે એ રાખવાનું। બરાબર, રમણ લસણ લટ ત્યારબાદનું સેન્ટેન્સ જોઈએ સજન સજ આખું સેન્ટેન્સ સજન સરસ સજ ત્યારબાદ જોઈએ આપણે ધવલ ગણ આખું જોઈએ ધવલ થર્ડ ગણ બરાબર છે। તો આ રીતે આપણે બધા સેન્ટેન્સ છે એ જોયા, ફરીથી આપણે એક વખત રીડ કરી લેવું છે કારણ કે જો આપણે રીડિંગ કરતા આવડશે ને કિડ્સ તો છે આપણે આગળની વસ્તુ શીખી શકશું। રાઈટ, તમે ગ્રેડ 2 ની અંદર આવશો ને જ્યારે ત્યારે રીડિંગ કરતા આપણને સાદા શબ્દો આવડતા હશે ને તો જ આપણે નવી માત્રાઓ છે એ શીખી શકીશું। બરાબર, એટલે સાદા વાક્યો છે એ આપણને સરસ મજાના રીડ કરતા આવડવા જોઈએ। રાઈટ, ફરી એક વખત આપણે રીડ કરી નાખીએ મલય લખ જો હવે છે ને દીદી જ્યારે રીડ કરે ને ત્યારે કોમા હશે ત્યારે પોઝ લેશે, ફૂલ સ્ટોપ થશે કે સેન્ટેન્સ પૂરો કરી નાખશે, તો તમામ વસ્તુ તમારે જોવાની હો કિડ્સ। મલય લખ વદન ખસ વદન ઝટપટ ખસ વદન ઝટપટ ત્યારબાદ જોઈએ ચમન કર ત્યારબાદ જોઈએ ફલક શરમ કર
ક્યારે જોઈએ આપણે સરળ ત સરળ ત સરળ સરસ ત સરળ સરસ ત ક્યારે તપન ક તપન ક તપન તરત ક રજત કર રજત વજન કર રમણ લટ રમણ લસણ લટ સજન સચ સજન સરસ સચ ધવલ ગણ ધવલ થળ ગણ ઓકે ત્યારબાદનો સેન્ટેન્સ જોઈએ આપણે ઓકે કિડ્સ ત્યારબાદનો વધુ સેન્ટેન્સ જોઈએ આપણે પવન ચળ પવન ચળ આખું રીડ કરીએ પવન ચડતર ચળ પવન ચડતર ચળ વન ફિંગર ડિસ્ટન્સ છે બધામાં દેખાય છે જો તમને દેખાય છે બધી જગ્યાએ બે શબ્દની વચ્ચે વન વન ફિંગર ડિસ્ટન્સ છે દેખાય છે ક્યારેક એવું થશે કે તમને થશે કે દીદી તમારી તો વન ફિંગર ડિસ્ટન્સ નથી થોડું વધી જાય છે પણ બેટા મારું બોર્ડ છે ને એ બહુ મોટું છે અને તમને લોકોને દેખાય ને એટલે મેં થોડાક મોટા રાઇટિંગ કર્યા છે પણ તમારી બુક તો સામે આવી હોય ને એમાં તમે વન ફિંગર રાખશો ને તો ચાલશે બરાબર છે ફૂલ સ્ટોપ છે એ બધી જગ્યાએ કરેલું છે જો અહીંયા પણ રાઈટ તો આ વસ્તુ છે એ ભૂલવાની નહીં આપણે બરાબર છે નંબર ટુ ભરત જમ ભરત જમ આખું રીડ કરીએ ભરત જમણ જમ ભરત જમણ જમ જમણ એટલે કે જમવાનું જમણવાના જમ છે એમ કેતા હોય ને તો શબ્દ એના પરથી જમણ રાઈટ ત્યારબાદ જોઈએ પરમ કર પરમ કર પરમ મનન કર પરમ મનન કર શું લખેલું છે પરમ કર પરમ મનન કર ત્યારબાદ જોઈએ આપણે શરદ પર અહીંયા શ આપણને કેવો આપેલું છે શ મીઠા વાળો શ શરણાઈનો શ આપેલો છે ને એટલે આપણે એને શું બોલશું શરદ શરદ બળ શરદ સમય પર બળ શરદ સમય પર બળ ત્યારબાદ જોઈએ આપણે જનક કર જનક કર જનક કરમ કર જનક કરમ કર આખું રીડ કરીએ આપણે જનક કર જનક કરમ કર ત્યારબાદ જોઈએ નંબર સિક્સ રમણ ચડ રમણ ચડ રમણ રણ ચડ શું ચડવાનું કે છે રણ રણ એટલે કે રણ પ્રદેશ હોય ખબર છે તમને ડિઝર્ટ રાઈટ રમણ રણ ચડ રણ ની અંદર કોણ ચાલે ઉડી કોણ ચાલી શકે બાકી કોઈ ચાલી શકે રણ ની અંદર આપણા પગ છે ને ખૂંચી જાય રણની અંદર અને ભગવાને ઘૂંટના જ એક એવા પગ બનાવ્યા છે કે જે રણની રેતી હોય ને કે પતલી હોય આપણે આમ તો દીધું છે આપણા હાથમાં સરકી છે હે ને તો એની અંદર ખાલી ઊંટના જ પગ છે એ ચાલી શકે આપણા કોઈના પગ ના ચાલી શકે
બરાબર છે ને તો આપણે સેકન્ડ સેન્ટેન્સ છે કે રમણ રણ ચણ ત્યારબાદ જોઈએ આપણે રજત ભર રજત ભર રજત રસ ભર રજત રસ ભર નંબર એક જોઈએ ઝલક કર ઝલક કર ઝલક છપ છપ કર ઝલક છપ છપ કર ત્યારબાદ જોઈએ રતન લડ રતન લડ રતન લડત લડ રતન લડત લડ નેક્સ્ટ જોઈએ પવન કર પવન કર પવન બચત કર પવન બચત કર ઓકે કિડ્સ તો આ રીતે આપણે કેટલા બધા સેન્ટેન્સ જોયા 20 સેન્ટેન્સ જોયા કેટલા સેન્ટેન્સ જોયા 20 સેન્ટેન્સ જોયા હવે તમને ખબર પડી ગઈ ને કઈ રીતે આપણે સેન્ટેન્સ રીડ કરાય લખાય કઈ રીતે લખાય જો તો મને એક વખત કહી દો ફટાફટ બે શબ્દ વચ્ચે વન ફિંગર ડિસ્ટન્સ નંબર ટુ જ્યારે પણ કોમાની સાઇન આવે ત્યારે શું કરવાનું પોઝ લઈ લેવાનું નંબર થ્રી સેન્ટેન્સ પૂરો થાય એટલે શું કરી દેવાની ફૂલ સ્ટોપ ની સાઇન કરી દેવાની તો આવી નાની નાની વસ્તુઓ આપણે ધ્યાન રાખશું આપણને ફટાફટ રીડ કરતા આવડી જશે બરાબર રીડ કરતા તો આવડશે પણ કેવું સાચું રીડ કરતા આવડશે બરાબર છે ને ઓકે કિસ ચાલો તો આ સેશનના અંતે વર્કશીટમાં શું લખશો તમને બધાને ખબર પડી છે શું લખવાનું આ સેન્ટેન્સ જે આપણે આજે લખ્યા ને બોર્ડ ઉપર એ બધા સેન્ટેન્સ છે એ આપણી બ્લુ બુક અને યલો બુકની અંદર આપણે લખીશું ઓકે કિડ્સ ચાલો તો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં